પાડી એસએન કોઠારી પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 કરતા વધુ સરકારી સેવાનો એક જ જગ્યાએ લાભ આપવામાં આવ્યો હતો, જેનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો. જો કે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તો ત્યારે પાલનપુર એસએન કોઠારી પ્રાથમિક શાળા ખાતે આજરોજ નગરપાલિકા વોર્ડ નંબર 1, 7, 8 અને 9નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરોગ્ય આધાર કાર્ડમાં કાર્ડ, રેશન કાર્ડ સહિતના જુદી જુદી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની 50થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, મામલતદાર કેતનભાઈ ચૌધરી, ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ ધનાવાડિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર નગરપાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ છે, તે હું અત્યારે હું આધાર કાર્ડ મારું સુધરાવવા માટે હું આવેલો છું. હા, જો હા થઈ જશે, બસ એ થયાજો. સારો છે કાર્યક્રમ, સારો છે. સેવા સેતુ કા કાર્યક્રમ યહાં ચાલુ હૈ, કેવાયસી કા કામ હો રહા હૈ, પબ્લિક બહોત હૈ, ભીડ ભી બહોત હૈ. દેખતે ધીરે ધીરે પબ્લિક કા કામ હો જાય તો જલ્દી અચ્છા રહેગા. પબ્લિક કો બોલો થોડા શાંતિ રખે, ધીરે ધીરે સબકા હોના ચાહિયે કામ યહાં પે. પબ્લિક થોડા શાંતિ બના કે રખેગી તો જલ્દી જલ્દી સબકા કામ હો જાયેગા. બાકી આપ ફિર જાકે દેખો, સબ બોલતે ટીચર્સ વગેરા સ્ટુડન્ટ્સ વગેરા કા પહેલે હો, પેરેન્ટ્સ કા બાદ મેં હોગા તો ચલ જાયેગા, બટ સ્ટુડન્ટ્સ કે લિયે જરૂરી હૈ અભી યહાં પે કરવાના, તો હો તો જલ્દી અચ્છા રહેગા ઇસીલિયે. નમસ્કાર. આજે 10મા તબક્કાનો સેવા સેતુ એસએન કોઠારી સ્કૂલમાં સિટીનો જે રાખેલો છે એ સેવા સેતુ પ્રોગ્રામની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અમારી ટોટલ ટીમ, એમાં એમબીબીએસ ડૉક્ટરથી લગાવી સ્ટાફ નર્સ અને ટોટલ સ્ટાફ દ્વારા જુદી જુદી સેવાઓ અમે પબ્લિકને આપવા જઈ રહ્યા છીએ. હાલ ટોટલ 1, 7, 8 અને 9 વોર્ડના જે લાભાર્થીઓ છે, ઓલમોસ્ટ ટોટલી સ્લમ પોપ્યુલેશન છે, એટલે અગાઉ આગલા દિવસે જાહેરાત કરી અને વધુમાં વધુ લાભાર્થીઓ અમારા વિસ્તારમાં લાભ લે. લાભની અંદર અમે આયુષ્માન કાર્ડ પણ કાઢવાના છીએ, એ પણ હાલ કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે આભા કાર્ડ પણ અમે નીકળવાના છીએ. સાથે એમબીબીએસ ડૉક્ટર બેઠા છે, એ ઓપીડી પણ જોવે છે. સાથે ઉંમરના દાખલા પણ એ જરૂરમંદ લાભાર્થીઓને આપશે. એની સાથે હાલ અમે બનાસ મેડિકલની જે અમારા વસંતભાઈ છે આઈસીટીસીમાંથી, લાભાર્થીઓને ત્યાં જવું ન પડે અને જે શંકાસ્પદ છે અને જનરલ એની અંદર જે મોંઘા ટેસ્ટ છે, એચઆઈવી, VDRL અને હિપેટાઇટિસ, આના ટેસ્ટ પણ અમે ફ્રી ઓફ અહીં ગાડી ખુલ્લા મૂક્યા છે અને સાંજે 5 વાગ્યા સુધી પબ્લિક માટે આ અમે સેવા ચાલુ રાખશું. થેન્ક યુ. ગુજરાત રાજ્ય સરકારનો આ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, 8, 9 આ વિસ્તારને અનુલક્ષીને આજે આ આપણે આ સ્કૂલની અંદર, કોઠારી સ્કૂલની અંદર આ કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં જે ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની જે વ્યક્તિગત એટલે કે વ્યક્તિલક્ષી યોજનાઓ છે, એ 50 કરતાં વધુ યોજનાઓનો સીધે સીધો લાભ નગરપાલિકાના, જે મેં હમણાં કહ્યું, એ તમામ વોર્ડના નાગરિકો માટે અહીંયા આપવામાં આવશે. અહીંયા જુદા જુદા વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, નગરપાલિકા, મામલતદાર, સમાજ કલ્યાણ, આપણું UGVCL, બેંક, એવી જે જુદી જુદી આપણી તાલુકા કક્ષાની જેટલી પણ કચેરીઓ છે, એ કચેરીઓની જેટલી જેટલી યોજનાઓ છે, એ યોજનાઓનો અહીંયા નાગરિકોને સીધે સીધો એની જે સેવા છે એ પૂરી પાડે.